તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ન્યુક્લિયો બંધન ઉર્જા એટલે કે ઈ વિરુદ્ધ દળાંક એનો આલેખ દોરો એનો આપણે શું દોરવાનો છે આલેખ દોરવાનો છે તથા તેના વિશે સમજાવો અને તેનો નિષ્કર્ષ જણાવો તથા સમજાવો તથા નિષ્કર્ષ જણાવો તો આ પ્રશ્ન બી છે તો ઈ બી એન વિરુદ્ધ એનો આલેખ તો એક્સ અક્ષ ઉપર દળાંક લઈશું અને વાય અક્ષ ઉપર ન્યુક્લિયોનડિટ બંધન ઉર્જા લઈશું તો એનો આલેખ દોરીએ તો આલેખ લેખ આપણને આ મળશે किया लगे 10 પછી અહીંયા લઈએ 8 પછી અહીંયા લઈએ 6 અહીંયા લઈએ 4 અહીંયા લઈએ 2 અહીંયા લઈએ 0 હવે આ બાજુ આપણે લેવાના છે ન્યુક્લિયરની દણાંક લેવાનો છે તો અહીંયા લઈ લે 50 એટલા જ અંતરે અહીંયા લઈ લઈએ સો અહીંયા લઈશું દોઢસો પછી અહીંયા લઈશું બસો અને અહીંયા લઈશું બસો પચાસ અહીંયા દળાંક એ આ ન્યુક્લિયોન્ડિટ એ ન્યુક્લિયોન્ડિટ બંધન ઉર્જા ન્યુક્લિયોન્ડ બંધન ઉર્જા એમ ઇબીમાં છે સમજે એબીમાં પચાસ અહીંયા આવશે પચીસ એટલે અહીંયા આવશે ત્રીસ આ આઠ ની લાઇન છે આ આઠ એમઇવીની લાઇનને તમારે ધ્યાનમાં રાખવાની હવે અહીંયા પચીસ અહીંયા ત્રીસ અહીંયા એ બરાબર ત્રીસ તમારે યાદ રાખવાનું અહીંયા અડધા પચીસ થાય એટલે અહીંયા એ બરાબર કેટલા છે ત્રીસ હવે એ જ રીતે અહીંયા એ બરાબર પચાસ પંચોતેર અહીંયા પંચોતેર પંચોતેર થોડાક આગળ સિત્તેર તો સિત્તેર વાળી લાઈન યાદ રાખવાની બીજું આ પચાસ પચાસ થોડાક આગળ જે છપ્પન તો છપ્પન વાળી લાઈન યાદ રાખવાની અહીંયા એ બરાબર એકસો સિત્તેર અહીંયા એ બરાબર છપ્પન છપ્પનને ઉર્જા મૂલ્ય અહીંયા નવ એટલે આઠ પોઈન્ટ પંચોતેર એટલે આઠ પોઈન્ટ પંચોતેર થાય એટલે આ બિંદુ યાદ રાખીશું અહીંયા મૂલ્ય કેટલું ઝીરો ત્રીસ પછીના તત્વો માટે એમયુ નું મૂલ્ય મોટું મળે છે એટલે આ બધા મૂલ્યો તમારે યાદ રાખવાના આ રીતે મળે બીજું તમારે બસો અડત્રીસ છે બસો પચાસ બસો પચીસ બસો પચીસ પછી ધારો કે બસો અડત્રીસ તો અહીંયા બસો અડત્રીસ છે તો આ મૂલ્ય યાદ રાખવાનું બસો અડત્રીસ છે આ મૂલ્ય કેટલું થશે તો સાત પોઈન્ટ છ આ સાત અને આ એટલે સાત પોઈન્ટ છ એટલે આ મૂલ્ય આટલા મળે સાત પોઈન્ટ છ હવે અહીંયા આપણે આલેખ દોરી તો અહીંનો આલેખ આપણને આ રીતે મળશે તો અહીંયા એચ ટુ અહીં એચ થ્રી અહીંયા હિલિયમ પછી અહીંયો નાઇટ્રોજન પછી અહીંયા આવશે હિલિયમ પછી અહીંયા કાર્બન કાર્બન પછી નાઇટ્રોજન નાઇટ્રોજન પછી અહીંયા ઓક્સિજન એટલે એનો આલેખ આપણને આ મળે તો આ ન્યુક્લિયન ઉજાનો આલેખ આપણને અર્થે મળે છે હવે આની આપણે ચર્ચા કરવાની તો આલેખ ઉપરથી આપણે આવું કહી શકીએ કે એ બરાબર ત્રીસ આ એ બરાબર ત્રીસ એ બરાબર એકસો સિત્તેર વચ્ચેના જે ન્યુક્લિય આ જે ન્યુક્લિય સોજે છે આ ન્યુક્લિયશન માટે ન્યુક્લિયન્ટ બંધનું જન મૂલ્ય આઠ એમ કરતા મોટું છે લગભગ અચળ જેવું જ છે લગભગ કેવું છે આ અચળ જેવું છે તો આવા જે તત્વો છે વચગાળાના તત્વો કહેવાય તો વચગાળાના તત્વો માટે એ બરાબર થી એ બરાબર એકસો સિત્તેર એટલે ત્રીસ લેસ દેન એ એકસો સિત્તેર તો આ વચગાળાના તત્વો થયા આ બાજુના જે તત્વો જે છે એ હલકા તત્વો છે અને આ બાજુના જે તત્વો છે ભારે તત્વો છે તો અહીંયા જે વજગાળાના તત્વો હવે જુઓ અહીંયા પહેલું જ આપણે આવું કહી શકીએ કે વચગાળાના તત્વો માટે તો પહેલો મુદ્દો આપણે લખી દઈએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે પહેલો મુદ્દો લખીશું તો ત્રીસ લેસ દેન એ લેસ દેન એકસો સિત્તેર એટલે કે વજ ગાળાના તત્વો માટે તો વજ ગાળાના તત્વો માટે ન્યુક્લિયન ડેટ બંધન ઉર્જા લગભગ અચળ છે તો વચગાળાના તત્વો માટે ન્યુક્લિયોન ન્યુક્લિયો બંધન ઊર્જા લગભગ અચળ જેવી છે નંબર બે એ બરાબર ફિફ્ટી સિક્સ માટે ન્યુક્લિયો બંધન ઉર્જાનું મૂલ્યુક્લિયો બંધન ઊર્જાનું મૂલ્ય ન્યુક્લિયો બંધન बंधन મૂલ્ય આઠ પોઈન્ટ પંચોતેર એમ એવી જેટલું છે મહત્તમ છે હવે એ બરાબર ફિફ્ટી સિક્સ એટલે એફ ઇ સિક્સ થાય લોખંડ માટે ન્યુક્લિયોનડી બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું છે તો મહત્તમ છે કેટલું છે તો મહત્તમ છે ત્રીજો મુદ્દો અહીંયા આપણે લખી શકીએ એ બરાબર બસો અડત્રીસ ભારે તત્વ માટે ભારે તત્વ માટે ન્યુક્લિયો બંધન ઉર્જા બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું છે તો લગભગ સાત પોઈન્ટ છ એમઈવી જેટલું છે સાત પોઈન્ટ છ એમ જેટલું છે હલકા ન્યુક્લિયસો માટે જ્યાં એ લેસ દેન થર્ટી તથા ભારે ન્યુક્લિયસ માટે જ્યાં એ ગ્રેટર દેન એકસો સિત્તેર માટે ન્યુક્લિયો બંધન ઉર્જા એટલે કે ઈ બી એનનું મૂલ્ય નાનું છે તો આલેખ ઉપરથી આટલું સ્પષ્ટ થાય છે હવે આપણે જે વાત કરવાની છે તો હવે એનો નિષ્કર્ષની વાત કરીએ તો ઇના નિસ્કર્ષ તો નંબર 1 ન્યુક્લિયન દીડ બંદર ઊર્જાનું મૂલ્ય એમવી માં હોવાથી મૂલ્ય એમવી માં હોવાથી ન્યુક્લિયોન વચ્ચે પ્રબળ આકર્ષણ લાગતું હોવું જોઈએ બીજો નિષ્કર્ષ એ છે ભારે તત્વો માટે ન્યુક્લિયો બંધન પ્રજાનું મૂલ્ય નાનું છે વચગાળા તત્વો કરતા ત્રીસો માટે મૂલ્ય અચળ છે લગભગ અચળ છે જ્યારે ભારે તત્વોમાં તેમજ હલકા તત્વોમાં મૂલ્ય ઓછું છે ન્યુક્લિયન ડીડ બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે કારણ કે ન્યુક્લિયોન વચ્ચે લાગતું આકર્ષણ બળ ન્યુક્લિયોન વચ્ચે લાગતું આકર્ષણ બળ એ લઘુઅંતરીય છે કોઈ એક ન્યુક્લિયોન બળે લાગતું આકર્ષણ બળ કોઈ એક ન્યુક્લિયન વડે લાગતું આકર્ષણ એ તેની અવધિમાં આવતા પી પાડોશી ન્યુક્લિયન ઉપર ન્યુક્લિયોન પર આ આકર્ષણ પર લગાડે છે અને બંધન ઊર્જા એ પીના સમપ્રમાણમાં છે માટે ઈ બી એન બરાબર શું લખાય કે ઇન્ટુ પી જ્યાં કે એ ઊર્જાનો અચળાંક છે કે ઊર્જાનો અચળાંક છે કે ઊર્જાનો અચળાંક છે તો એ બી એન બરાબર શું લખીશું કે પી જ્યાં કે એ ઊર્જાનો અચળાંક છે તો જો વચગાળાના તત્વો માટે આવું કંઈક જોવા મળશે ધારો કે ન્યુક્લિયન લઈએ આ ન્યુક્લિયનની અવધિ આ અવધિમાં આવતા જેટલા પણ ન્યુક્લિયોન છે આ ધારો કે અવધિનો આપણે એક સર્કલ બની દઈએ એમાં જેટલા પણ ન્યુક્લિયોન આવતા હોય એ બધા જ ન્યુક્લિયોનો ઉપર શું લગાડે આકર્ષણ બળ લગાડે આવું વચ ગણાના તત્વોમાં જોવા મળે એટલે અહીંયા ન્યુક્લિયન બંધન બંધારણ પીનું મૂલ્ય વધારે છે એટલે ન્યુક્લિયર ડિટ બંધારણ ઉર્જાનું મૂલ્ય કેવું મળશે મોટું મળશે જો હલકા તત્વોની વાત કરીએ દારૂગા ન્યુક્લિયન છે આ ન્યુક્લિયનની અવધિ આ અવધિમાં આવતા ન્યુક્લિયનની સંખ્યા કેવી હોય તો આવી ઓછી હોય છે ન્યુક્લિયનની સંખ્યા ઓછી હોય એટલે પીનું મૂલ્ય નાનું હોય છે પીનું મૂલ્ય નાનું હોવાથી ન્યુક્લિયન બંદર ઉર્જાનું મૂલ્ય કેવું હોય ઓછું હોય તો હલકા તત્વોમાં કંઈક આવું જોવા મળશે ભારે તત્વોની જો વાત કરીએ તો દારોગ્યા ન્યુક્લિયન છે તેની આ અવધિ અવધિમાં આવતા જેટલા પણ ન્યુક્લિયન છે ન્યુક્લિયન ઉપર શું લાગશે આ રીતે ન્યુક્લિયનની બંધન ઉર્જાનું મૂલ્ય મળે પરંતુ અમુક ન્યુક્લિયન આ અવધિની બહાર હશે કારણ કે ભારે તત્વ છે એટલે ન્યુક્લિયનની સંખ્યા વધારે હોય અને ન્યુક્લિયરની સંખ્યા વધારે હોવાથી અમુક ન્યુક્લિયન આ રીતે શું હશે બહાર હશે આવા જે બાર જે ન્યુક્લિયન છે એના પર આના વડે ન્યુક્લિયર બળ લાગશે નહીં હવે બંધન ઉર્જામાં આના માટે આ બંધન ઉર્જામાં ગણાશે નહીં તો ફરી પાછા આના આપણે કેન્દ્ર તરીકે લઈને બીજી આપણે આવી અવધિ દોરી દઈએ તો એમાં આવતા માટે બંધન ઉર્જા આખી અલગ એટલે બંધન ઉર્જાનું મૂલ્ય કાં તો આનું ગણવાનું થાય કાં તો આનું ગણવાનું થાય એટલે ન્યુક્લિયરનું બંધન ઉર્જાનું મૂલ્ય કેવું છે ઓછું છે તો ભારે તત્વો માટે અવધિની બહાર આવતા ન્યુક્લિયનો એ અવધિની અંદર રહેલા ન્યુક્લિયન ઉપર એટલે કેન્દ્ર પર રહેલા ન્યુક્લિયન ઉપર બળ લગાડતા નથી માટે બંધન ઉર્જાનું મૂલ્ય વધારે મળતું નથી ત્યારે વસગળાના તત્વોની અંદર બધા જ ન્યુક્લિયનો એ સમા આવી જાય છે અવધિમાં આવી જાય છે એટલે ન્યુક્લિયન ડિટ બંધારણ મૂલ્ય અહીંયા વધી જાય છે અવધિમાં પાડોશી પરમાણુની સંખ્યા વધારે છે અહીંયા અવધિમાં પાડોશી પરમાણુની સંખ્યા ઓછી છે અહીંયા પણ એવું જ બનશે અવધિમાં પાડોશી પરમાણુની સંખ્યા કેવી બનશે તો જુદી જુદી અવધિઓમાં પાડોશી પરમાણુની સંખ્યા ઓછી હોય છે આમ જુદી જુદી અવધિઓમાં પાડોશી પ્રમાણુની સંખ્યા ઓછી હોવાના લીધે ભારે તત્વોની અંદર ન્યુક્લિયન બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે હલકા તત્વોમાં પણ ન્યુક્લિયન બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે જ્યારે વચગાળાના તત્વોની અંદર ન્યુક્લિયન ડિટ બંધન ઉર્જાનું મૂલ્ય કેવું હોય છે સૌથી વધારે હોય છે હવે ચોથો મુદ્દો લઈએ તો વચગાળાના તત્વો કેવા છે સ્થાયી છે મુદ્દા નંબર ત્રણ તો વચ ગાળાના તત્વો સ્થાયી છે તો ભારે તત્વો સ્થાયી તત્વો તરફ જવાનો પ્રયત્ન કરે જવાનો પ્રયત્ન કરે આથી ભારે તત્વોનું શું થાય તો વિખંડન થાય છે ધારો કે એ બરાબર બસો ચાલીસ હોય તેના બે ટુકડા કરીએ એ બરાબર એકસો વીસ જે સ્થાયી તત્વ છે જેની ન્યુક્લિયન્ટ્રીડ બંધન ઊર્જાનું મૂલ્ય વધારે એ સ્થાયી તત્વ જેની ન્યુક્લિયન્ટ્રીટ બંધરણ ઊર્જાનું મૂલ્ય ઓછું એ અસ્થાયી તત્વ તો ભારે તત્વોમાં ન્યુક્લિયન્ટ્રીડ બંધરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હોવાના લીધે અસ્થાયી તત્વ કહેવાય એના ટુકડા કરીએ તો એ એકસો વીસ બને એ સ્થાયી તત્વ બને માટે ભારે તત્વો નું શું થાય છે વિખંડન થાય છે આ રીતે વિખંડન થાય અને સ્થાયી તત્વોમાં શું થાય રૂપાંતરિત થાય સ્થાયી તત્વોમાં રૂપાંતરિત થાય છે રૂપાંતરિત થાય છે